બોટાદમાં 8 વર્ષીય બાળકીનો મૃતદેહ મળવા મામલે દેવી પૂજક સમાજનો વિરોધ. બાળકીને ન્યાય આપવાની માંગ સાથે દેવી પૂજક સમાજ રસ્તા પર ઉતર્યા. જ્યોતિગામ સર્કલ પાસે ચક્કાજામ કરી દેવી પૂજક સમાજે સૂત્રોચ્ચાર કર્યા. સૂત્રોચ્ચાર કરવા સાથે દેવી પૂજક સમાજે આક્ષેપ લગાવ્યા. સામૂહિક દુષ્કર્મ આચરવાથી બાળકીનું મૃત્યુ થયાનો આક્ષેપ છે. ગઈકાલે રાત્રે ભગવાનપરા વિસ્તારમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાની ધરપકડ કરીને બાળકીને ન્યાય આપવા દેવી પૂજક સમાજની માંગ છે. દેવી પૂજક સમાજની એક માસૂમ બાળકી હજી તો એ જન્મ લઈને હજી પાપા પગલી કરતી હતી. એ દેવી પૂજક ની નહીં પણ હિન્દુસ્તાન ની દીકરી છે. અમારી દીકરી ઉપર નરાધમોએ જે સામૂહિક બળાત્કાર કર્યો છે, એ માસૂમ ફૂલડાને એ નરાધમોએ એ અસુર રાક્ષસોએ કૂચડી નાખી અને એનું મૃત્યુ થયું છે. તો મારી ગુજરાત સરકારને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેજસ્વી ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને બોટાદના એસપી શ્રી કિશોરભાઈ બોલિયાને મારી વિનંતી છે કે આ મારી દીકરી જે આશાસ્પદ જેનું જીવન પણ ચાલુ નહોતું થયું, આવી દીકરીને આ નરાધમ રાક્ષસોએ કૂચડી નાખી અને એનું મૃત્યુ કર્યું હોય અને મારી નાખ્યું હોય તો અમારે દેવી પૂજક સમાજમાં આખા હિન્દુસ્તાન લેવલે લાલ ફૂમ દેવી પૂજક સમાજ થઈ ગયો છે. રાજુ ફોનલાઇન પર જોડાયેલા છે. રાજુ, બોટાદમાં 8 વર્ષીય બાળકીનો મૃતદેહ મળ્યો હતો તે મામલે દેવી પૂજક સમાજ વિરોધ નોંધાવી રહ્યા છે, વધુ વિગતો. ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલે રાત્રિના દે બોટાદ શહેરના ભગવાનપરા વિસ્તારમાંથી એક અવાવરું જગ્યામાંથી 8 વર્ષની એક બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અને ધીમે ધીમે જયારે લોકોને ખ્યાલ આવતા જ તે આ જે માસૂમ બાળકી હતી દેવી પૂજક સમાજની હોય અને જયારે મત બોલો એસપી સહિત નો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જે આ બાળકીનો મૃતદેહ ને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ વાત કરવામાં આવે તો આજે મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના જે આગેવાનો કાર્યકર્તાઓ અને મહિલાઓ મોટી સમાજમાં બોટાદના નાગલપર દરવાજા અને જ્યોતિકામ સર્કલે એકત્રિત થયા હતા અને આ બાળકીના હત્યારાને તાત્કાલિક અસરથી પોલીસ પકડવામાં આવે અને આ બાળકીને ન્યાય મળે તે મામલામાં તેઓએ માંગ કરી હતી. અને સમગ્ર જે રાજ્યના જે દેવી પૂજક સમાજ છે તેઓ પણ બોટાદ તરફ આવશે તેવું આગેવાનો પણ જણાવ્યું હતું. અને થોડી જ વાર પહેલા આ સમગ્ર જે સમાજના આગેવાનો છે તે પોલીસ સ્ટેશને પણ પહોંચ્યા હતા અને ત્યાં પણ બાળકીને ન્યાય મળે તેવી માંગ ઉઠી હતી. હાલ જે મામલો છે તે ગરમાયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડી વાર પહેલા જ તે એવો સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે જે જિલ્લા પોલીસ વડા છે તેઓ આ દેવી પૂજક સમાજની સાથે સંકલન કર્યું છે, તેને સમજાવ્યા છે અને તેઓએ ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર જે હત્યારાઓ છે તેને ઝડપી પાડવામાં આવશે. ત્યારે હાલ થોડો કહી શકાય કે મામલો શાંત પડ્યો છે. જી જી, આભાર તમામ વિગતો માટે.